નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ જે જે ખેડૂત મિત્રોએ કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લીધી હોય એમણે 31 ઓગસ્ટ પહેલાં આ કામ ખાસ કરીને કરવું પડશે, નહીંતર વધારે તમારે 3% વ્યાજ વધારે તમારે ચૂકવવું પડશે. એ વિશે આપણે આ વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ. તો મિત્રો, આ વિડીયો તમે અત્યારથી લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો, કારણ કે આ વિડીયો જે ખેડૂત મિત્રો છે એમના માટે ખૂબ જ મહત્વનો છે. અને તમે અમારી ચેનલ પર નવા હોય તો સૌ પ્રથમ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમે આ લોન લીધી છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોન લેનાર જે કાર્ડ ધારકો છે એમના માટે 31 ઓગસ્ટની તારીખ ખૂબ જ મહત્વની છે. જો તમે કેસીસીની પણ લોન લીધી હોય તો 31 ઓગસ્ટ સુધીમાં આ તમે ચોક્કસપણે પરત કરવું પડશે. જો મિત્રો આ કામ તમે નહીં કરો તો વ્યાજની છૂટનો લાભ નહીં મળે અને 4%ને બદલે તમારે 7% વ્યાજ આપવું પડશે. મિત્રો, મહત્વપૂર્ણ એ વાત છે કે લોકો કિસાન ક્રેડિટ કાર્ડમાંથી જે લીધેલી લોન છે એની જે રકમ છે પરત કરી છે અને એમણે સરકારના વધારાના જે અલગથી વ્યાજ આવે છે એની પણ છૂટ આપી છે. જો મિત્રો આ કામ નહીં કરો તો તમને આ લાભ નહીં મળે. અને હાલ જે કોવિડ ઓગણીસના કારણે જે સરકારે લોનની ચુકવણી મર્યાદા 31 માર્ચથી 31 ઓગસ્ટ સુધી લંબાવી હતી. હવે મિત્રો આપણે વાત કરીએ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા જે ખેડૂત મિત્રો છે એમને 5 વર્ષમાં 3 લાખ રૂપિયાની લોન મળી શકે છે. જો કે લોન 9% વ્યાજ દરે ઉપલબ્ધ છે. જો સરકાર એમના પરની 2% સબસિડી આપે છે, એટલે કે હવે પહેલા આ દર 7% જેટલો હતો. અને બીજી તરફ જે ખેડૂત મિત્રો છે આ લોન સમયસર આપશે તો એને વધારે છૂટ મળશે. એટલે કે જો 7% હતા અને એમને અલગથી વ્યાજ મળે છે, એટલે કે આ શરત પર જે કોઈ લોકોને માત્ર ને માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે. મિત્રો, સરકાર દ્વારા જે કોઈ લોન લીધી હોય તો એમના માટે ખૂબ જ સારો લાભ છે. અત્યારે જે લોનની રકમ છે એ તમારે આપી દેવાની રહેશે. મિત્રો, આ એક મોટું કામ તમારે કરવાનું રહેશે, એટલે કે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ. હવે મિત્રો, આના માટે હવે તમે અરજી કઈ રીતે કરી શકશો તે આપણે વાત કરવાની. સૌ પ્રથમ મિત્રો, આપણે ઓફિશિયલ એકાઉન્ટ પર સાઇટ પર જઈશું, hetup.pmkisan.government.in પર તમારે જવું પડશે. એટલે કે મિત્રો આ લિંક અમે ઓફિશિયલ નીચે આપેલી છે, ખાસ કરીને નીચે તમે જોઈ શકો છો. એ પછી એ તમારે આ ફોર્મ અહીંથી તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. આ ફોર્મની વિગતો ભરીને જે તમારા જમીનના દસ્તાવેજો છે અને એમાં તમારી પાકની વિગતો સાથે તમારે ભરવાનું રહેશે. આ માહિતી પણ તમારે મિત્રો આપવી પડશે કે અન્ય કોઈ બેંક અથવા જે અન્ય તમારી શાખામાંથી બીજું કેસીસી કાર્ડ તો નથી બનાવ્યું એ માટે તમારે આ માહિતી તમારે આપવી પડશે. મિત્રો, આઈડી પ્રૂફ તરીકે મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જેવું તમારે આપી શકાય છે. એ સમયે જે તમારા અન્ય પુરાવા છે, મતદાર આઈડી કાર્ડ છે, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ છે, જેવી તમારી વિગતો તમે આપી શકો છો. મિત્રો, આ એપ્લિકેશન ભરો અને એ બાદ તમે સબમિટ કરો અને ત્યારબાદ જે તમારે બેંક તરફથી જે એક કાર્ડ મળશે એનું નામ હશે કિસાન ક્રેડિટ કાર્ડ. મિત્રો, આ રીતે તમે લાભ લઈ શકો છો. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌ પ્રથમ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.